વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને પોરબંદરના રાજુ ઓડેદરા વચ્ચે અભદ્ર ભાષાની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ભાજપના સભ્ય વિજય યાદવે રાજુ ઓડેદરાને ફોન કરી અને ભગવાનને ગાળો બોલવા બદલ માફી માંગવાનું કહેતા રાજુ ઓડેદરાએ વિજય યાદવને પણ ફોન પર અપશબ્દો બોલ્યા. આ ઉપરાંત પીએમ મોદી અને અમિત શાહને પણ અપશબ્દો બોલ્યા હતા, જેને લઈ વિજય યાદવે રાજુ ઓડેદરા અને સાગર પટેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. દેશના પ્રધાનમંત્રી વિજય બોલવાનું ભાન બોલવાનું નહીં અત્યારે રેકોર્ડિંગ થયા તારું. એટલે દેશના પ્રધાનમંત્રી વિશે બોલવાનું પહેલા ભાન રાખ. દેશના પ્રધાનમંત્રી બસ તો દેશના પ્રધાનમંત્રી વિનાશ કાલે વિપરીત બુદ્ધિ છે ભાઈ. અરે વિનાશ તને જેટલી ગાળો આપે ફોન કરતા પહેલા યાર યાદ રાખજો. બરોડા કોને અરે તું કેતો હોય તો પ્રશાંત પટેલ ને ફોન કરું. અત્યારે લાઈન ઉપર લાવ મને તારી જોડે. પ્રશાંત પટેલ ને લાઈન લાવ, નરેન્દ્ર રાવત ને લાઈન ઉપર લાવ. નરેન્દ્ર રાવત ને તું કેને લાવ ને ભથુભાઈ ને લાઈન ઉપર લાવ. મધુ શ્રીવાસ્તવ તને શું થાય? કઈ જ નહીં તો તે મને શું કામ? તે મારી હિન્દુ સમાજ ની લાગણી ધોવાણી છે. હિન્દુ સમાજ કોણ? હિન્દુ સમાજ મને હિન્દુ ની વ્યાખ્યા સમજાવ. આખી હિન્દુ ની વ્યાખ્યા સમજાવ. પ્રવીણ તોગડી ક્યાં હે અત્યારે? પ્રવીણ તોગડી એની જિંદા લછો મળે હે. ઉત્તરાખંડ માં જે થયું બરાબર, એમાં પેલો બાબુ બજરંગ કહેતો એને ચેક તો મોકલાવ યાર, હજુ જેલ માં હડે હે. એના ફેમિલી ની શું હિન્દુ હિન્દુ કરો હતો પેલા વિચારો ભાઈ. એમ નહીં, હજુ અમારા 144 પટેલો જેલ માં હડે હે. ચોખ્ખું કહું છું કે આહિર નો દીકરો છું, હિન્દુ ધર્મ માં જન્મ લીધું છે, તો કહીશ કે મારા મારા સમય વિશે ગાળો આપીશ તો નહીં સારું રહે. પહેલા હિન્દુ ધર્મ નો ઝંડો, હિન્દુ ધર્મ તું જન્મ્યો હોય એનો કોઈ વાંધો, પણ તારે હિન્દુ ધર્મ નો ઝંડો તારે લઈ નીકળવો તો નીકળ યાર. તું અમને ફોન ના કરીશ હું એમ કહું તને. પરમ દિવસે રાત્રે મને એક ઈસમનો જેનું નામ રાજુ ભાઈ ઓડેદરા અને એના મિત્ર સાગર પટેલ એ બંને મને ફોન કર્યો હતો. અને રાતના 11:15 વાગે એમને ફોન કરીને પછી ઘણી બધી વાતો મારી જોડે કરી અને ધીમે ધીમે પછી મને ગાડો પણ આપી. ગાડો આપ્યા પછી એ લોકો ભગવાનને ગાડો આપી એવું પણ કીધું કે અમે નાસ્તિક છીએ, અમે ગાડો આપીશું ભગવાનને. અને પછી મને જાનથી મારી નાખવાની ધમકી પણ એમાં છે જ ઓડિયોમાં. છતાંય વડોદરાની જનતાને છક્કું કીધું એ તો પહેલાં જ ઓડિયો એક વાયરલ થયેલો. એ બધી જ બાબતોને લઈને મારી ધાર્મિક લાગણી દુભાઈ હતી એટલે મેં તરત જ કાલે ને કાલે મેં ક્રાઇમ બ્રાન્ચમાં જેને આ બાબતે ફરિયાદ નોંધાવી છે.